राजकोट कष्टभंजन देव हनुमान जी मंदिर पुजारी छू। भूतपूर्व में बालाजी मंदिर करण सिंह जी हाईस्कूल में ત્યાં 18 વર્ષ પૂજા કરી, ત્યાર પછી મેં 20 વર્ષથી આ મંદિર ઘરનું બનાવેલું છે હનુમાનજીનું। ઓમનગર પાસે ન્યૂ રાજદીપ સોસાયટીમાં આવેલું છે, ત્યાં પણ દરેક માણસોની મનોકામના પૂર્ણ થાય છે, મીનિંગ સાળંગપુર તરીકે ઓળખાય છે। અને આ જગ્યાએ જે હું આરતી કરવા આવ્યો છું એ જે કે ચોક છે, એ જે કે ચોકના રાજા કહેવાય છે એવા ગણપતિ દાદા, આ 10 વર્ષથી હું અહીંયા આરતી કરવા આવું છું અને પુષ્કળ મનુષ્યો અહીંયા આવે છે અને દર વખતે હું માણસોને કહેતો જાઉં છું કે હનુમાનજી મહારાજ ગણપતિ દાદાની તમે મનોકામના માટે માનતા રાખો, તમારું કાર્ય પૂર્ણ થશે। સંતાન માટે, લગ્ન માટે, ધંધા માટે અનેક કાર્ય પૂર્ણ થયા છે, મને પણ માણસોએ ફોન કરીને કીધેલું છે અને અહીંયા પણ માનતા પૂરી કરવા માટે જે કે ચોકમાં જે કે બાપુ પાસે આવીને પૂછે છે કે અમારે શું માનતા પૂર્ણ કરવાની છે, તો બાપુ એમ કહે છે તમારે ગમે તે માનતા હોય તે અહીંયા ગણપતિનો ઉત્સવ હોય ત્યારે આવી અને પૂર્ણ કરી જજો। એ રીતનું આ ગણપતિ દાદાનું બહુ જ ભારી મહિમા છે। ગણપતિ છે જગતની અંદર પહેલું પૂજાય છે, જન્મથી મૃત્યુ લગી ગણેશ જ પૂજાય, ત્યાર પછી ભગવાન વિષ્ણુનું પૂજન થાય છે। એવા વિઘ્ન વિનર્તા ગણપતિ દાદાને હું આરતી કરતા મને એવું ભાગ જાગે છે, ગણપતિ દાદા સાક્ષાત બિરાજમાન હોય એવું મને નિત્ય ભાવ જાગે છે। બોલીએ ગણપતિ ગજાનન મહારાજની જય। કુલદીપસિંહ જાડેજા મારું નામ છે। અમે આ ગણેશ ઉત્સવ આ 13મું વર્ષ છે અમારું અને અહીંયા ભાવિકોને દર્શનાર્થીઓને એવી શ્રદ્ધા છે કે અમારી મનોકામના અહીંયા પૂરી થાય છે। આ વખતે થોડુંક અમારા ના બધાના નસીબ એવા કે આ કોરોનાના હિસાબે કાંઈ કાર્યક્રમ કે એવું કાંઈ રાખી નથી શક્યા। રોજ આરતીનો લાભ લેવા રોજ અત્યારે 1000થી 2000 લોકો આવે છે, બાકી જે અમે મોટું આયોજન કરતા ત્યારે તો 10-12 હજાર લોકો આવતા। આ વખતે અમે કાર્યક્રમ નથી રાખ્યા કોરોનાની ગાઈડલાઈન હિસાબે, બાકી અમે અવનવા કાર્યક્રમ કરતા, લોક ડાયરો, શ્રીનાથજીની ઝાંખી, બધા ઘણા બધા અમે કાર્યક્રમો કરતા। મારું નામ બલરાજસિંહ રાણા, અમે 13 વર્ષથી ગણપતિનું આયોજન કરી છીએ શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા અને અમે દર વર્ષે બહુ મોટું આયોજન કરીએ છીએ। આ વખતે કોરોનાની સરકારની ગાઈડલાઈન મુજબ અમે આ વખતે નાનું કર્યું છે અને મૂર્તિ અમારી દર વખતે 14 ફૂટની હોય છે, આ વખતે અમે 4 ફૂટની સરકારની ગાઈડલાઈન્સ મુજબ અમે 4 ફૂટની મૂર્તિ રાખેલી હતી અને ભવિષ્યમાં આવતા વર્ષે ભગવાનની દયા હશે તો અમે સારું એવું મોટું પાછું આયોજન કરવાના છીએ કે કોરોના ભગવાનની દયા હશે તો આવતા વર્ષે નહીં હોય। અને અમારે અહીંયા બધા બહારગામથી એટલા આવે ભક્તો, બહારગામથી એટલા આવે છે, પૂછે કે આજ તમે કરો છો દર વર્ષે એ જ છો, અમે હા અમે એ જ, પણ આવતા આવતા કોરોનાના હિસાબે આ વખતે નાનું કહ્યું છે સરકારની ગાઈડલાઈન મુજબ રોજ અને રોજ અમારે કાર્યક્રમ હોય છે। આ વખતે સરકારના હિસાબે ગાઈડલાઈન મુજબ નથી રાખ્યા માણસો ભેગા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને બધું કરાયું છું અને દર વર્ષે અમે રોજે રોજ કાર્યક્રમ હોય છે, ડાન્સ કોમ્પિટિશન હોય છે બાળકો માટે, શ્રીનાથની ઝાંખી હોય છે, ડાયરા હોય છે અને અવનવી બધી નવા નવા દાંડિયા આ તે કાંઈ પણ નવા નવા પ્રોગ્રામ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે। અને આજે અમે અહીંયા પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો હતો, જે 72 બોટલ આજે કરેલી છે અમે કોરોના મહામારીમાં અને આ અમે 3 મહિનામાં ત્રીજો કરેલો છે અને અમે આ બ્લડ ડોનેટ આપણે કરી છીએ, રેડ ક્રોસ છે બ્લડ ડોનેટનું, અહીંયા અમે કરી છીએ એ લોકો સાથે અને આજે પણ બાળકોને અમે નાના નાના બાળકોને પણ જમાડ્યા છે, 200 જેવા લોકો નાના નાના બાળકોને જમાડ્યા છે અને દર વર્ષે અમે ઓછામાં રુદ્ર આશ્રમથી બધાને બોલાવી છીએ, એ લોકોને જમાડીએ છીએ, દર્શન કરાવીએ છીએ। મારું નામ જે કે જાડેજા છે, એન્યુઝર ઉપર જે કે ચોક છે ત્યાં ગણપતિનું ઉત્સવનું આયોજન અમે છેલ્લા 14 વર્ષથી કરીએ છીએ। ખાસ કરીને ગણપતિનું વાહન જે કહેવાય જે ઉંદર, એ ઉંદરનો પહેલો વિચાર મને આવ્યો હતો કે પહેલાં વિચાર આવ્યો કે પહેલાં 2 ઉંદરો આપણે ગણપતિની મૂર્તિની બાજુમાં પ્રદક્ષિણા ફરતા હોય એ જાતનું આયોજન કર્યું અમે, પણ 2 ઉંદરના પ્રદક્ષિણા ફરતા ગણપતિના ઉંદર ઉપર જે ફરે છે એના ઉપરથી આખું આકર્ષણનું કેન્દ્ર બની ગયું અને ગુજરાતને સૌરાષ્ટ્ર લેવલે એ લોકો માણસો દર્શન માટે આવી પહોંચ્યા, બહારગામથી એટલા ભાવિકો આવતા હતા, તેમજ અહીંયા અનેક માનતાઓ જે ગણપતિની જે માનતાઓ જે બહેનો કરતા એ માનતાઓ બધાની પૂરી થતી અને અમારા ગણપતિ ઉત્સવમાં કુદરતી અમે જે ભાવથી ગણપતિ ઉત્સવ જે આયોજન કરી છે ને એ અમારા માટે પ્રતિષ્ઠારૂપ છે।